આજે મહાશિવરાત્રિના પાવન દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા 16મા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાવણા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ રક્તદાન શિબિરમાં આવેલ આગેવાનો અને મહેમાનોનું રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. અને રક્તદાન કરનારા યુવાનો રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા બેગ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. દિયોદરના ગ્રામજનના ગ્રામજનોના દરેક સમાજના યુવાનો ભાઈઓ અને બહેનો આ કેમ્પમાં લાભ રહે છે અને દરેકે વિના સંકોચે બ્લડનું દાન કરે છે. મહાશિવરાત્રિનો પર્વ અમે આ રીતે દિયોદર મુકામે અનોખી રીતે બ્લડ દાન કરીને ઉજવીએ છીએ. આમ તો ઘણા દાન કરી શકાય, પણ અમારા યુવાન મિત્રો એવું જ કહ્યું છે કે દર શિવરાત્રિએ એક મહાન કેમ્પનું આયોજન કરવું અને એ દ્વારા લોકોને બ્લડ આપવા માટેની જે રીતો છે, બ્લડ આપવું જોઈએ એ પણ શીખવાડવામાં આવે છે. અને ઓછે ઓછે દરેક સમાજના લોકો દિયોદર નગરના આમાં ભાગ લે છે અને આ રીતે અમે એક સરાહનીય મહાશિવરાત્રિનો કેમ્પ ઉજવીએ છીએ. યુવક મંડળ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે અમારે બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અને ગરીબ વર્ગોને આનો લાભ મળી રહે એ માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ. અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપ સર્વ અમારા કેમ્પમાં આવી અને આપનું બ્લડ ડોનેટ કરો એવી આપણે સર્વને પ્રાર્થના છે. અને તો આપણે કોઈ પણ આપણા ગરીબ વર્ગને આપણે એની હેલ્પ આપણે કરી શકીએ છીએ. આજે મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવેલા રક્તદાન શિબિરમાં મોટા ભાગે યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં આજના 16મા રક્તદાન શિબિર સફળ બનાવવા માટે આખી ટીમ ખડેપગે રહી હતી અને રક્તદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આજે યોજવામાં આવેલા રક્તદાન શિબિરમાં જે રક્ત એકઠું થયું છે તે રક્ત જરૂરિયાતમંદોને આપવામાં આવશે.